I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. Got a taste, can't erase bitterness in my face. Work a job every day till your dreams fade away. Like a card, never change, play the game that we say. I need a break. Time for staying strong, need to move on to be. नमस्कार दर्शक मित्रों, डीके जी सफल व्लॉगना एक बीजा वीडियो में आप सबनों हार्दिक स्वागत है। मित्रों आ वराछानु हिराबाग सर्कल है, जे तमे जोई सको छो ऊपर ब्रिज है अने नीचे आ हिराबाग सर्कल जे मेन पॉइंट कहेवाय छे। तो अहींया हवे तमे आ रोड पर जोशो तो एक्जेक्ट हिराबाग सर्कल नी राइट साइड, आपणे जो कापोद्रा बाजूथी आवीए तो राइट साइड कहेवाय। तो अहींया सरस मजानुं लस्सीनुं लोकेशन मित्रों खूब एवं लोकेशन हो के ओछा पैसा नी अंदर तमने आवी सरस मजानी वस्तु स्ट्रीट फूडनी अंदर जो मरती हो तो ये कदाच आप भाग्य ज कहवाय। मित्रों अँ जोशो कि आ लोग फक्त बे महीना थी आ काम चालू कर्यु छे अने बरफनु पण ए लोको मशीन थी यूज करे छे कि मशीन में नाना नाना टुकड़ा करवाना अने पछी आखो दिवस ए लगभग घणो समय सुधी एनो उपयोग करे छे बॉक्सनी अंदर अने जेथी करीने लस्सी तमने ठंडी मळी रहे। अने मित्रोनी किंमत तमे जुओ लस्सीनी के ओनली 20 रूपीज, फक्त 20 रूपीजनी अंदर सरस मजानी लस्सी तमने ग्लासनी अंदर आपे छे। तो मित्रों आपणे वीडियोनी अंदर बधुं ज बतावशुं, तो वीडियोने अंत सुधी जोवा माटे तमने नम्र विनंती छे। अने जो डीकेजी सफल व्लॉगने हजी सुधी तमे सब्सक्राइब न करी होय तो करी लेवा विनंती छे। मित्रों अमे अमारी चेनल पर आवाने आवा आवा नवा अने स्ट्रीट फूडना अने होटलना वीडियो लावता रहीए छीए अने टूरिस्ट प्लेसना पण वीडियो लावीए छीए। तो प्लीज अमारी चेनलने सब्सक्राइब करो अने वीडियोने वधुमां वधु शेर करो अने कॉमेंट तो अवश्य करो। तो मित्रों हवे आपणे ए भाईनी साथे जरा वात करीए कि एमनी मेहनत केवी छे अने केवी रीतना काम करे छे। तो शू नाम छे तमारू? वैष्णव। भरतभाई वैष्णव जातना ब्राह्मण छे એટલે તમે જુઓ છો અમે તો જોયું ચોખ્ખાઈ પણ એકદમ વ્યવસ્થિત છે। અને ભરતભાઈ કેટલા સમયથી લગભગ તમારા લસ્સીનું કામ ચાલુ કર્યું છે? બે મહિનાથી કામ કરે છે પણ ક્વોલિટીમાં ને એમાં મારી પર ઘણી કોમેન્ટ આવી ગયેલી હતી આ વિસ્તારની કે તમે આ વિસ્તારનો વિડીયો બનાવો અને કોમેન્ટને ધ્યાનમાં રાખીને અને એમની ક્વોલિટી અને કામને ધ્યાનમાં રાખીને આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ। તો ભરતભાઈ આપણે આમ તો લસ્સી એક જ પ્રકારની હશે ને? મેંગો અને સાદી એમ બે પ્રકારની લસ્સી તમને અહીંયા મળશે। તો ભરતભાઈ આપણે એમાં આજે બતાવો અમને એક લસ્સી બતાવતા આપણે જોઈએ વિડીયો કે લસ્સી કેમની બને છે। ભરતભાઈ આપણને બતાવશે જગની અંદર ખાંડ નાખવામાં આવે છે એમનું જે માપ હોય છે એ પ્રમાણે સ્થળ પર જ। મિત્રો આપણે વલોણું શબ્દથી પરિચિત છીએ અને વલોણું જોયું છે, કદાચ નવી જનરેશનને ખ્યાલ નહીં હોય પણ આ વલોણાનો જે પ્રકાર છે ભરતભાઈ જરા વલોણું જરાક ઉપર બતાવો તો જરાક ડોયો છે આનો એ જો આ રીતનું આનું નાનો પ્રકાર વલોણાનો ચાલો વલોવો હવે સરસ સરસ। તો આ તમને સ્થળ પર જ વલોવીને આપે છે, બનાવીને ઘરેથી લાવતા નથી અને લાઈવ લસ્સી કહો તો લાઈવ લસ્સી પણ તમે કહી શકો। મિત્રો ખરેખર કામ અદ્ભુત છે, આપણે ઘણા બધા કામધંધા શોધતા હોઈએ છીએ પણ જો તમારું માઇન્ડ હોય, તમારો વિચાર હોય ને તમારી મહેનત સારી હોય, કરવાની મહેનત કરવાની ધગસ હોય તો તમે જીવનમાં એક ખરેખર સફળ થઈ શકો છો એ આ એક ભરતભાઈ આપણને એક જીવતું જાગતું ઉદાહરણ છે આપણા માટે। તો અત્યારે ખાંડ અને થોડું પાણી નાખ્યું ને ભરતભાઈ, એક ગ્લાસ પાણી નાખ્યું છે અને ખાંડને આપણે ઓગાળવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। ખાંડ ઓગળી જાય ત્યાં સુધી એને આ પ્રમાણે વલોવામાં આવે છે। સાથે સાથે આ બાજુ તમે જોશો તો બરફ પણ આ રીતના એની પેટી તૈયાર કરવામાં આવે છે મશીનની અંદર કે બરફની પેટી તૈયાર થાય એટલે એ પણ ઠંડક રહી શકે। તો મિત્રો આ તમે જોઈ શકો છો બે બોક્સ છે એમની પાસે જે તમને વિડીયોમાં દેખાશે, બ્લુ કલરના બે બોક્સ છે। તો આ બે બોક્સની અંદર આ બાજુ તમે જોશો તો દહીં છે, આ દહીં તમે જોઈ શકો છો આ દહીં છે સુમૂલ ને પંજાબી દહીં, હા સરસ રીતનું દહીં છે મિત્રો। અને આ દહીંની સાથે પછી આ બોક્સની અંદર
આ બાજુ આવશો, આ બાજુ આવી જા જરા. હવે આ બીજા બોક્સની અંદર તમે જોશો કે થોડી લસ્સી બનેલી છે અને હવે એની અંદર બીજી એડ થશે, તો જોઈએ મિત્રો. હવે મિત્રો ખાંડ ઓગળ્યા પછી એની અંદર દહીં, પંજાબી દહીં નાખવામાં આવ્યું છે. મિત્રો પંજાબી દહીંની ક્વોલિટી પણ ખૂબ સરસ આવે છે, અમે પણ અમારા ઘરે આ જ દહીંનો ઉપયોગ કરીએ છીએ. બાકી દહીં તો ઘણા મળતા હોય છે પણ પંજાબી દહીંની ખાવાની એક મજા જ અલગ છે, તો લસ્સીમાં પણ એનો ફ્લેવર તમને અવશ્ય મળશે. હવે મિત્રો એને વલોવામાં આવી રહ્યું છે, ખાંડ દહીં એને મિક્સ કરીને, જે દહીંને બરાબર મિક્સ થઈ જાય એ પ્રમાણે પ્રયત્ન કરવામાં આવે છે. હવે મિત્રો એની અંદર એલચી, ઇલાયચીનો પાવડર નાખવામાં આવે છે. સરસ રીતના વલોવાઈ ગયા પછી એની અંદર એલચીનો પાવડર. ત્યાર પછી આ શું છે? કાજુ, બદામ. બદામ, ઓકે. હવે મિત્રો એની અંદર બદામ, એલચી અને બદામ અને ફરી એને મિક્સ કરવામાં આવશે. મિત્રો ઘણી જગ્યાએ તમને 30 રૂપિયા લે છતાં પણ એની અંદર મેં બરફ એટલો બધો હોય અને બદામની, બદામ તો જોવા નથી મળતી મિત્રો. પણ ખરેખર હું જેન્યુઅન અહીંયા તમને કહું છું કે 20 રૂપિયાની અંદર પણ જો તમને આટલી બદામ નાખીને અને એલચી નાખીને જો આપતા હોય તો અવશ્ય તમારે આવવું જોઈએ, ચોક્કસ ટેસ્ટ કરવા જેવું અને પીવાલાયક છે. ઓકે. હવે મિત્રો ઠંડક માટે થોડો બરફના ક્યુબ છે એ થોડા એડ કરવામાં આવે છે, જેથી કરીને એની ઠંડક આવી જાય. ભરતભાઈની આ જે લસ્સી છે એનું લોકેશન હીરાબાગ સર્કલ, અને નામ તમને નથી આપ્યું પણ કાકા કાકીની લસ્સી એ નામે એ ફેમસ છે. કાકા કાકીની લસ્સીના નામે ઓળખાય ને, બરાબર ને? તમે કોઈ પણ હીરાબાગ સર્કલ પર પૂછો તો કાકા કાકીની લસ્સી એ નામે મિત્રો ફેમસ છે. તમે જોઈ શકો છો અત્યારે પણ થોડા કસ્ટમર્સ, સવા નવનો સમય છે ત્યાંથી શરૂ થાય છે, તો પણ કસ્ટમરો થોડા થોડા આવી ગયા છે. ભરતભાઈ કેટલા વાગે શરૂ કરો છો? 9 વાગે શરૂ કરો છો, ક્યાં સુધી? સાંજના 8:30 સુધી. મિત્રો તમારે આવવું હોય તો સવારે 9 વાગ્યા પછી તમે આવી શકો છો અને સાંજે 8:30 સુધી તમને અહીંયા મળશે લસ્સી પીવાની. અને 20 રૂપિયા, ઓનલી 1 ગ્લાસ 20 રૂપિયા પ્રાઇસ છે અને એકદમ ઘાટી તમે જોઈ શકો છો. ઓકે. હવે એનું સ્ટોરેજ છે, સ્ટોરેજની અંદર એ પ્યોર કરશે એને. ઓકે. આ એની આજુબાજુ બરફ છે બંને બોક્સમાં અને એનું સ્ટોરેજ છે, જેથી કરીને આખો દિવસ એ તમને ઠંડી જ મળે. આ આપણે સાદી છે ને, આ સાદી લસ્સી. બે પ્રકારની લસ્સી બનાવે છે ભરતભાઈ, એક મેંગો અને એક સાદી. આપણા એક કસ્ટમર અહીંયા પીવા આવી ગયેલા છે અને એનો મજા કરી રહેલા છે, લગભગ 10 મિનિટ વેટ કરે છે. કેવો ટેસ્ટ કેવો છે? બહુ સરસ. આટલી ગરમીમાં મતલબ બીજા રહ્યા પછી એમ થાય કે આવું કંઈક મળે તો આમ દિલ ખુશખુશ થઈ જાય, એટલે ક્યારેનો વેટ કરતો હતો અને ફાઇનલી તૈયાર થઈ ગઈ છે. બહુ સરસ છે ટેસ્ટમાં, તો એવી આશા કરું આપ પણ બધા મુલાકાત લો અને આ ચેનલને લાઈક કરો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. તો તમે સાંભળ્યું કે દિલમાં જ એક પ્રકારનો શેડો પડી જાય ને, ઠંડક થઈ જાય એવી વસ્તુ છે.
ઓકે મારી પાસે આ જે છે એ સાદી લસ્સી છે બીજી એક મેંગો પણ બનાવે છે ઓકે જો તમને મેંગોનો ફ્લેવર ભાવતો હોય તો તમે મેંગો પણ લઈ શકો મને સાદી વધારે ભાવે છે એટલા માટે મેં સાદી લસ્સી લીધી છે મેંગો પણ છે બંનેની પ્રાઇઝમાં કોઈ ફરક નથી તો હું તમને ટેસ્ટ કરીને જણાવું કે ભરતભાઈ જે લસ્સી બનાવે છે તો એમના હાથની હથોટી કેવી છે એ આપણે જોઈએ હવે તો હું ટેસ્ટ કરીને તમને બતાવું મિત્રો ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં મેં ઘણી જગ્યાએ લસ્સી પીધી છે પણ એસેન્સવાળી અને ગળામાં ચોંટે પીતાની સાથે ગળામાં ચોંટે પણ એવું અહીંયા કંઈ નથી અને એકદમ ફ્રેશ આપણા હૃદયને એક પ્રકારની શાંતિ મળે પેટમાં ગયા પછી એમ લાગે કંઈક ઠંડુ ઠંડુ ગયું તો મિત્રો અવશ્ય તમે અહીંયા આવો અને આ લસ્સીની મજા માણો હીરાબાગ સર્કલ સમય પણ મેં તમને વિડીયોમાં કહ્યો છે તો મિત્રો અમારી ચેનલ પર અમે આવા નવા વિડીયો લાવતા રહીએ છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય વિડીયો